जय भी विद्यार्थी मित्रों, जय भी ग्रुप ऑफ स्कूल માં આપનું સ્વાગત છે। તો આપણે ગુજરાતી માં બરાબર ધોરણ 8 માં પાઠ 3 એ વિષય થી આજે વાત કરવાના છીએ। તમને ઓલરેડી છે આ પાઠનો વિડિયો મળી ચૂક્યો છે, પરંતુ છતાં આની કેટલી સમજ છે એ હું તમને આપવાનો છું। બરાબર એ વિડિયો માં તમને ખ્યાલ આવ્યો હશે, પણ છતાં એની જે કેટલીક બાબતો જે છે કે મારા શબ્દોમાં જે કૃતિમાં પાઠમાં સમજાવવામાં આવેલ છે એ બાબત તમને સમજાવવાનો છું। બરાબર તો ફરી આપણે યાદ કરી લઈએ કૃતિનું નામ, તો કે ઝુમો ભિસ્તી। બરાબર કરતા તો કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, આ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી નું પૂરું નામ છે। એનો ઉપનામ તો કે ધૂમકેતુ, યાદ રાખો ફરજિયાત છે આપણે। ત્યાર સાહિત્ય પ્રકાર એટલે કે પાઠ છે ગદ્ય છે, અને બોધ કથા એટલે કે વાર્તા સ્વરૂપે છે આપણે આપવામાં આવેલી છે। કારણ કે ધૂમકેતુની ઘણી બધી વાર્તાઓ જે છે એ પ્રચલિત છે, એમાં ખાસ કરીને તણખા મંડળ એ પણ છે ખૂબ પ્રચલિત રહી છે। આપણે પણ એક સરસ મજાની વાર્તા આપી છે, અને એ વાર્તા કોની છે તો કે ઝુમો ભિસ્તી। બરાબર ઝુમો ભિસ્તી છે એ પ્રસ્તુત વાર્તા આપવામાં આવેલી છે। તો કે સબત તમને પહેલા આપું કે આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું છે, અને મૈત્રીની ભાવનાનું છે, હૃદયગમ્ય નિરૂપણ છે થયેલું છે। કોની વચ્ચેની વાત છે તો કે પશુ છે અને એક માણસ છે। પશુ એટલે બેનો નામનો પાડો હોય છે, બરાબર, અને ઝુમો ભિસ્તી છે એમને પાડેલો હોય છે। ઝુમો પોતાના પાડાને સાચવીને રાખે છે અને લાડ કરે છે, પ્રેમ કરે છે, એને બચાવવા મલખા મારે છે, અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે। એ જ રીતે પાડો પણ છે એ પોતાના માલિકને સમજદારીથી છે બચાવી લે છે। વાત એમ છે મિત્રો કે ઝુમાનો પરિવાર છે, ઝુમાના માતા પિતા છે એકદમ પૈસાદાર હોય છે। બરાબર પૈસાદાર હોવા છતાં પોતે એકદમ ધીમે ધીમે છે એ ગરીબ બનતો જાય છે। પણ ઘટના બને છે એવી કે આ આણંદપુર ગામની વાત છે, બરાબર, ઝુમા ભિસ્તીનું છે એ જૂનું ઘર, ત્રણ છે ઝૂંપડીઓ, એમાં એક ઝૂંપડીમાં છે પાડો બાંધેલો, એક ઝૂંપડીમાં છે એક મકાનમાં છે ઘાસ ભરેલું પાડા માટે, અને બીજા મકાનમાં ઝુમો ભિસ્તી રહે। તો મિત્રો એ આનંદની છોડમાં છે કે પસાર થતા હતા એના દિવસો, એ સમય ક્યારે તો કે એના પિતા છે એકદમ ધનાઢ્ય પૈસાદાર હોય છે। બરાબર ઝુમાની તો કઈક લગ્ન છે એ ત્યારે હાથી ઉપર બેસી અને આવી રીતે છે એ પરણવા માટે ગયેલો હતો, પરંતુ ધીમે ધીમે સમય પસાર થતા સમય વીતતા એમણે એક સરસ મજાનો પાડો છે પાડેલો, અને એમના મિત્રો એ છે એનું નામ વેણો એવું પાડેલું। પાડેલું નામ શું છે તો કે વેણો। વેણોનો મતલબ થાય વાંસળી, ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડે એને વેણું કહેવાય। તો એના મિત્રો એ છે એનું નામ પાડેલું વેણું, ત્યારથી છે એ વેણુ નામનો પાડો છે વેણુ નામ તરીકે ઓળખાય। બરાબર ઝુમો એનો માલિક, બંને વચ્ચેની એવી મિત્રો મિત્રતા છે થઈ ચૂકી કે બંને એકબીજાને છે એ ઓળખી શકે, જાણી શકે, એકબીજાની બોલી છે સમજી શકે। પણ ઘટના એવી હતી કે ઝુમો છે એ દિન પ્રતિદિન વીતતા, ઝુમો વહેલી સવારે છે એ ઉપડી જાય મશક, આ મશક કહેવાય ચામડામાંથી બનાવેલું ખોલક આવે, બરાબર, કે ઝુમા ઉપર છે નાખે અને એમાં પાણી ભરીને જે કાંઈ ઘરે ઘરે આપવા જવાનું હોય છે ઝુમો જતો રહે। બરાબર વહેલી સવારે ઉપડે, જેટલા જેટલા ગ્રાહકો હોય એને છે પાણી આપ્યા, અને પછી પાછું પોતાનું કામ પતી જાય એટલે ઘરે આવીને બેસતો એ પાડાની સામે જોઈ રહે, પાડો છે એને જોઈ રહે, ઝુમો બેઠો બેઠો છે હુકો ગગડાવતો છે બેસે। હુકો કહેતા કે જે એક વ્યસની સાધન આવે, બરાબર, રાજાશાહીના વખતમાં છે આવતું, બરાબર, પહેલાના સમયમાં તો હુકો છે ગગડાવ્યા કરે, અને ઝુમો અને પાડો એકબીજાની સામે જોયા કરે, અને પાડો જાણે કે આંખો નીચે અને આંખો પણ સોરી કાન પણ ફટાવતો બગાવો છે ઉડાડ્યા કરે, અને ઝુમો છે એ ગીતો લલકારે ગાય અને પાડો સાંભળતો એવો છે એ વ્યક્તતા રજૂ કરે। ધીમે ધીમે ઘટના પણ એવી બનતી, ઝુમાનો બીજું કાંઈ નહીં, બરાબર, ઝુમો ભેસતી છે પોતાનું કામ કરે સવાર, અને પછી ત્યાં બેઠો રહે સાંજ સુધી। ઘણી વાર કઈ કામ ન હોય તો વહેલી સવારે છે એ આવી રીતે છે નદી કિનારે છે ફરવા માટે પણ જતો, બરાબર, ક્યારેક સાંજના સમયે પણ છે જતો। તો હવે એક દિવસની ઘટના બને છે, ઝુમા એમ થયું ચાલ આજે કાંઈ કામ નથી, તો એ પાડાને લઈ અને વેણુને લઈ અને જાય છે નદી કિનારે। બરાબર નદી કિનારે જતા પોતે છે એ ત્યાં એને એમ થયું કે ચાલ આજે થોડું ઘણું ઘાસ છે ચારો છે એ ચરી લે, બરાબર, તો ઘરે જઈને ચિંતા નહીં। તો ઝુમો ભીસ્તી ત્યાં બેઠો છે અને પાડો છે એ વેણુ છે એને ચરવા માટે મોકલે છે, બરાબર, પણ એ ત્યાંનું ઘાસ ખાતો હતો
નથી, એટલે કે એ છે એવો થઈ ચૂક્યો હોય છે ઘરનું ખાય ખાય ને એને એવું છે કઈ ધ્યાનમાં આવતું નથી, એટલે એક બે વાર છે એની સામે જોયું એટલે હું વિશ્વી સમજી લો કે પાડાને છે આ ગમતું નથી, એટલે એકિયારી કરી અને એને છે એ ઘર બાજુ પરિયાણ કર્યું. પેલા તો છે દોટ મૂકી દોડવા માંડ્યો બરાબર, પણ જુમાને એમ થયું કે ચાલ તને પાછો વાળું એમ કરીને ધીમે ધીમે ચાલે. પણ મિત્રો હવે ઘટના એ બની છે કે આનો આ વેણુ નામનો પાડો છે એ જુમો અને જુમો ભીસ્તી અને વેણુ બંને જાતા હોય છે. હવે જેવી એક રેલવેની ફાટક આવે છે બરાબર, રેલના પાટા અને ત્યાં ફાટક હોય છે એટલે એ ભટવાની હોય છે, ત્યાંથી પસાર થવાનું હોય છે. એટલે ઘટના એ બને કે વેણુ છે આગળ જતો હોય છે એવામાં એનો પગ છે પાટામાં ફસાઈ જાય છે રેલવે. હવે ઘટના એ બને છે કે પ્રયત્નો કરે છે બરાબર પોતાનો પગ છે કાઢવા માટે, પણ એ નીકળતો નથી. એટલી વારમાં છે એક બરાડા પાડે છે, એનો માલિક છે દોડતો આવે છે જુમો ભીસ્તી, એ પણ પ્રયત્ન કરે છે એનાથી પણ નીકળતો નથી. એ આજુબાજુમાં છે જોવે છે, વહેલી સવાર છે કોઈ બતાવતું નથી, પણ બે વ્યક્તિઓ છે એ માથા પર ટોપી હાથમાં છે લાકડી લઈ અને સામેથી આવતા જુએ છે. એને સીજ પાડે છે, સાજ પાડે છે અને બોલાવે છે કારણ કે એનો પાડો ફસાણો હોય છે એટલા માટે. તો એ શું કહે છે કે તું રેલવેના કોઈ આવી રીતે છે એ માલિકને છે કહે, મતલબ કે જે કાંઈ અહીંયા ફાટકમાં છે કામ કરતા અધિકારીને છે તું કહી થઈને કહે તો એ છે સિગ્નલનો સિગ્નલ સંભાળવાનો માર્ગ બરાબર, એને કહે તો એ છે તને મદદ કરશે. એકદમ છે એ જુમો ભીસ્તી હવે છે એ ગભરાઈ ગયો છે બરાબર, ગભરાય અને દોડતો દોડતો છે ક્યાં જાય છે સિગ્નલ ફેરવા માટે છે, જતો હોય છે કે કોઈ સિગ્નલ છે ફેરવે ત્યારે છે એ જે અધિકારીના ઘરે જાય છે. દરવાજો ખટખટાવે છે જોરથી પણ કોઈ ઉકાળતું નથી, એટલે દરવાજો ખટખટાવે છે અને એને વિનંતી કરે છે, કહે છે કે સિગ્નલ ફેરવો, સિગ્નલ મારો મિત્ર છે એનો મિત્ર છે વેણ એ છે એ પાટાનો પગ છે ફસાય ગયો હોય છે એ કાઢવા માટે છે એ તમે છે સિગ્નલ ફટાફટ ફેરવો, એ પણ છે કાંઈ ધ્યાન આપતા નથી. અંતે મિત્રો જુમો ભીસ્તી છે કંટાળી ચૂકે છે, કોઈ નહીં છે કાંઈ કહેવા વગર આજુબાજુમાં જોવે છે, ધીમે ધીમે અંધકાર રડતા છે, વહેલી સવાર ફેરું ચૂકે છે. એવામાં જુમો છે વારંવાર કાન માંડે છે, કાન માંડતા ધીમે ધીમે ટ્રેનનો રેલવેનો અવાજ છે એ પોતાના કાને છે નજીક સંભળાતો જોવા મળે છે. જુમો ભીસ્તી છે કાંઈ કરતો નથી, ફક્ત ને ફક્ત જ્યાં પાડો છે એને બધ ભીડી જુમો ભીસ્તી એ પાડાની સાથે હોમાઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, કારણ કે બંનેની મિત્રતા એવી હતી. જુમા ભીસ્તાએ જુમો ભીસ્તી હતો એને નક્કી કર્યું કે જો મારા પાડો છે ટ્રેનમાં કપાઈ જાય તો હું પણ છે એ કપાઈ જાય, એ ઈરાદે મિત્રો છે કે જુમો ભીસ્તી એકદમ એના વેણુને છે એકદમ બધ ભરી અને એ પણ તે પાટામાં સુઈ જાય છે. એકદમ ટ્રેન નજીક આવતી હોય, રેલવે નજીક આવતી હોય એવો એનો છે કે કાને અવાજ સંભળાય છે, કોઈ સિગ્નલ છે ફેરવતો નથી, એકદમ છે એ શાંત વાતાવરણ છે, કોઈ પ્રકારનો કોલાહલ નથી સિવાય કે ઘરના કર્કશ અવાજ ફક્ત છે એ વરુણાના એવા બધા કર્કશ વહેલી સવારના અવાજ સંભળાય છે, એકદમ શાંત વાતાવરણ છે. પણ સુસવાગા ટ્રેનની સિગ્નલ જ્યાં આવવાની છે ટ્રેન અવાજ ફક્ત છે મિત્રો સંભળાય છે ઘટના એ બને છે સામેથી જુમો ભીસ્તી જુએ છે કે ટ્રેન આવી રહી છે પાડાને છે એકદમ વહાલ સ્વયં પૂર્વક છે બધ ભરી રહી છે ઘટના એ બને છે કે જેવી ટ્રેન નજીક આવે છે વેણુને એમ થયું કે નહીં મારા માલિકને છે હું મળવા દઈશ નહીં મારા મિત્રને છે મળવા દઈશ નહીં જેવી ટ્રેન છે નજીક આવી એવું માથું છે એ જુમા ભીસ્તીને લઈ પોતાના સિંગડા વડે છે ત્યાંથી પસાર થાય અને જ્યારે આવે ત્યારે એક પથ્થર હતો ત્યાં ત્રણ વાર વેણુ 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 એવું ઉચ્ચારે અને ત્યાં છે કે ફૂલ બદલાય.
मित्रों एक बाजू प्राणी छे एक बाजू मनुष्य छे प्राणी अने मनुष्य वच्चे नो संबंध शुं छे ये प्रस्तुत का आ कृति ने अंदर पाठ ने अंदर समझाओ वफादार कूतरो एवं कहेवाय वफादार कूतरो के जे मालिक आ कूतरा ने वफादारी पूर्वक छे राखे छे तो एनी सामे कूतरो पण वफादार આપણે પણ દરેક પશુને જો સંભાળીને રાખતા હોય તો વેણુએ જે પોતાનો માલિક પોતાનો મિત્ર જુમા વિસ્તીને સંભાળીને રાખો એ પશુ પણ છે આપણે સંભાળીને રાખે છે કહેવાનો મતલબ કે જે પ્રાણી સૃષ્ટિની આપણે મદદ કરીએ છીએ દરેક પ્રકૃતિનું તત્વ આપણે પણ મિત્રો છે મદદ કરતા હોય છે આવી પ્રસ્તુતતા પ્રસ્તુત કૃતિની અંદર છે વિડીયો નિહાળ્યો છે તમને ખ્યાલ આવ્યો છે તો ફરી જે ચોપડીમાં આપેલો પાઠ છે વાંચી લેવાનો સમજી લેવાનો હવે જ્યારે ફરી મળીશું ત્યારે આગળની કૃતિ સાથે મળીશું ત્યાં સુધી નમસ્કાર।